નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું ક્રિશા. ચંદ્રયાને ચંદ્ર પર તિરંગો લહેરાવીને અંતરિક્ષમાં ભારતની શાન વધારી છે, ત્યારે અમદાવાદમાં પણ ભારતના ચંદ્રયાન અભિયાનની ઝલક જોવા મળી રહી છે. આ નજારો છે અમદાવાદના ગોતા વિસ્તારનો, જ્યાં ભક્તો અનોખા ગણેશજીના દર્શન કરવા આવે છે. ગણેશ ચતુર્થીની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ગુજરાતમાં પણ મોટા શહેરોથી લઈને નાના ગામોમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. મોટા પંડાલોની જેમ હવે સોસાયટીમાં પણ અનેક થીમ આધારિત શણગાર કરવામાં આવે છે. અમદાવાદ ખાતે ગોતા વિસ્તારમાં ગણેશ ચતુર્થીની ઉજવણી દરમિયાન ચંદ્રયાન 3 મિશન થીમ આધારિત શણગાર કરવામાં આવ્યો છે. તમામ લોકોએ ભેગા થઈને ઉત્સાહ સાથે ગણેશજીની સ્થાપના કરી છે. શું વાત કરું કે અમારી જે ગણપતિ દાદાની શોભાયાત્રા હતી એટલી જબરજસ્ત નીકળી. આજુબાજુના લગભગ 10 સોસાયટીઓ અમે કવર કરી અને 2.5 કલાક સુધી અમારી આ શોભાયાત્રા આનંદ ઉલ્લાસ સાથે થઈ. આપણે ચંદ્રયાન 3 ઉપર સરસ થીમ બનાવીએ તો અમે આવું ચંદ્રયાન 3નો જેમ રોવર જેમ ચંદ્ર ઉપર ગયું એવું બધો આઈડિયા કરીને અમે આ એક થીમ બનાવી છે. તમે જોઈ શકો છો કેવી રીતે તેઓએ ચંદ્રયાન 3 મિશનની થીમ આધારિત શણગાર કરવામાં આવ્યો છે. ચંદ્રયાન 3ની સફળતા બાદ ભારતભરમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે. આ સફળતાને બિરદાવવા ગણેશ ચતુર્થીના શુભ અવસરે શણગાર કરાયો છે. આપણે ચંદ્રયાન 3ની આખી વર્કિંગ થીમ બનાવી છે કે ચંદ્રયાનથી લેન્ડ થાય, પછી એ ઓપન થાય, રોવર બહાર નીકળે, પાછું અંદર જાય અને પાછું એ અપવર્ડ જાય. કન્ટિન્યુ એ સિસ્ટમ ચાલવી જોઈએ. એમને ખાલી આઈડિયા શેર કર્યો તો અમે લોકો એના ઉપર વર્કિંગ કરીને પછી ફાઇનલી અમે લોકોએ બનાવી દીધું. એ ભેગા થઈને અમે એક ગણેશ ભગવાનની સ્થાપના કરી અને ચંદ્રયાનની સ્થાપના એટલી આવી કે અત્યારે ચંદ્રયાન વિશે આપણે અત્યારે હાલ આપણા નરેન્દ્ર મોદી સાહેબે ઘણું બધું એક અભિયાન પૂરું કર્યું છે એને એ થીમને લઈને અમને આઈડિયા આવેલો છે. નાના બાળકોથી લઈને વડીલો સુધીના દરેક ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચંદ્રયાન 3 ઉપર આયોજન કરવામાં આવેલ છે, ખૂબ જ ઉત્સાહ છે. 10 દિવસનું આયોજન કરવામાં આવેલ છે અને પ્રથમ વખત શોભાયાત્રા, પ્રથમ વખત ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ થીમમાં ચંદ્રજીવી પૃષ્ઠભૂમિ, ક્રેટર્સ અને ચંદ્ર રોવર પણ સામેલ છે, જેનાથી દર્શનાર્થીઓને અવકાશી વિશ્વ જેવું જ લાગશે. જેવી રીતે વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન બહાર નીકળ્યું હતું તે રીતે આ લેન્ડરમાંથી પણ ગણપતિજીનો ફોટો બહાર નીકળ્યો જોવા મળી રહ્યો છે. ચંદ્રયાન 3 મિશન વિશે માહિતીપ્રદ પ્રદર્શનો દર્શાવવામાં આવ્યા છે, જેમાંથી લોકોને માહિતી મળી રહેશે. ધાર્મિકની સાથે ભારતની અવકાશ ક્ષેત્રની સિદ્ધિને દર્શાવવા માટે ખાસ આ થીમ બનાવી છે. અમે આ જગ્યાની મુલાકાત લીધી અને ગણેશજીના દર્શન કર્યા. જો તમારે પણ આ અનોખા ગણેશજીના દર્શન કરવા હોય તો આ જગ્યાની મુલાકાત એકવાર અચૂકથી લેજો.